आ रेस्टोरेंट 1968 થી ચાલે છે મારા ફાધરે 1935 માં ગેન્ડીગેટ શરૂઆત કરી હતી મારા પપ્પાના કાકાએ ત્યાર પછી મારા પપ્પાએ અહીંયા આગળ 1968 માં ચાલુ કરી પછી 1972 માં પથ્થરગેટ ચાલુ કરી હાલમાં તે પણ બંધ છે અને માત્ર એક જ રેસ્ટોરન્ટ ચાલુ છે જે હું અને મારા વાઈફ કોકિલા અમે બે જણ ચલાવીએ છીએ હાલમાં અમારે ત્યાં કોઈ નોકર નથી અમે બે જણ કર્યા કરીએ છીએ અને ઘરે અમારા વર્ષોથી બાંધેલા છે જે વર્ષોથી આયા કરે છે અમારા ભજીયા અને સેવ ઉસળ બેનું કોમ્બિનેશન એવું છે કે સેવ ઉસળ સાથે ભજીયા હોય તો ખાવાની કંઈક મજા ઓર જ આવે છે ને સાથે બન હોય પાઉં હોય તો ખાવાની મજા કંઈક ઓર જ આવી જાય એટીએમ ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે તમને બતાવવા જઈ રહ્યા છે વડોદરાની 60-70 વર્ષ જૂની ભજીયા ઉસળ સેવ ઉસળ અને ભજીયાની દુકાન હોટલ છે બહુ ફેમસ છે નામ છે અંબિકા નાસ્તા હાઉસ અહીંયા ફેમસ લખોટી ભજીયા છે જે નાના નાના સાઇઝના ભજીયા આવે છે એ બહુ ફેમસ છે સાથે એમનું આખા મસાલાનું સેવ ઉસળ છે અને એવું સમજી લો અહીંયા ફેમસ છે એમના ભજીયા સાથે જે લોકો પાઉં ખાય છે એ બહુ ફેમસ છે તમને બતાવીએ કે અહીંયા એમનું આખા મસાલાનું સેવ ઉસળ ભજીયા અને રસો કઈ રીતે બને છે ચલો અંદર બતાવીએ આ જે ભજીયા છે એ આપણે ચાખીએ આ ભજીયામાં અમારે કોઈ નવા નથી કેમ કે હું બહુ નાનો હતો ત્યારથી અહીંયા આવું છું બીજું તો હું જ્યારે નાનો હતો ત્યારે એમના મમ્મી એ ભજીયા કરતા હતા આજે એમના વાઈફ કરે છે તમે જુઓ હવા લાવીને લાવ્યું ગરમ ગરમ ભજીયા તવાતા જ હોય છે જ્યારે બી તમે આવો ત્યારે તમને ગરમ જ મળશે હવે આવીએ પાછા વિડીયો પર એના એમના ફેમસ સેવસર બી ફેમસ છે આ સેવસર છે ને વાહ કહેવાય ને આમ આખા મસાલાનો ટેસ્ટ આવે છે અંદર કેમ ભજીયા ઉસળ છે એ લોકો છે ને ચટણી જોડે પાઉં બી બહુ ખાઈ છે તો આપણે બી ટ્રાય કરીએ અમે નાના હતા ત્યારે એવું કરીએ કે 5-10 ભજીયા લઈએ સાથે 2-3 પાઉં લઈ લઈએ એમને જ્યારે ભજીયા તળાતો હોય ને ત્યારે એવું સમજી લો કે સાઈઝ એમની એટલી જ રહે બીજું કોઈ દિવસ એ છે ને માપીને નહીં આપતા એટલે તોલીને નહીં આપતા એમ વજન કરી નહીં આપતા કોઈ 10 માગે તો આટલા ભજીયા 15 માગે તો આટલા ભજીયા 20 માગે તો એવી રીતે એમનો આખો ભજીયાનું માપ જ હોય છે સાથે કોઈને સેટ જોઈએ તો એક એક પાઉં બે પાઉં સાથે આખું એ સેટ કરીને આપે છે પછી સેવ સાથે લઈએ એમનું રસો આપજો ને તમારે તમારો રસો જોઈતો હોય તમારે તો છે ને તમે કહો એટલે આ રીતે રસો તમને આવીને નાખી દે જોઈ લો આ ગરમ ગરમ એમનો રસો છે આપણે નાખીએ થોડો ભજીયા ઉસળમાં નાખીએ એટલે ગરમ થઈ જાય આ રીતે તમને રસો આપી દે ગરમ ગરમ અહીંનો જે રસો છે એ બહુ જોરદાર છે એવું સમજી લો કે આ વડોદરાનું 70 વર્ષ જૂનું સેવસર કહેવાય હવે 70 વર્ષ જૂના સેવસરમાં તમે જોશો તો સેટ બી રસો જાડો બાળો નથી એકદમ નેચરલ રીતે બનાવેલો જે પહેલાના જમાનામાં ઉસળ બનતું હતું એવી રીતે બનાવેલો છે અને બીજું એ બધી જગ્યાએ સેવસર ખાવાની મજા એટલા માટે આવે કે એક તો તમને અંદરથી વિન્ટેજ ફિલિંગ આવે એવું કે યાર એકદમ જૂની જગ્યા હોય તમે જોઈ શકો છો રેટ બહુ ઓછા હોય બીજી બધી જગ્યા કરતા થર્ડ વસ્તુ કે અહીંના સેવસરમાં તમને છે ને કોઈ પણ પ્રકારના મતલબ કહેવાય ને કે એક્સ્ટ્રા ચટણી વટણી તમને જોવા નહીં મળે એવું કેમ કે સેવસર જ એટલું ટેસ્ટી છે કે ચટણી વટણી નાખવાની જરૂર નથી બીજું કે આ સેવસર ભજીયા ઉસળ હોય કે ભજીયા હોય તમે એવું વડોદરામાં કોઈને એવું કહો જે જૂના મતલબ વાડી વિસ્તારમાં રહેતા હોય કે ઇવન તમને એવું કહો કે અંબિકાનું સેવસર તો આજે બી લોકો યાદ કરે આજે કેટલાય મારા ફ્રેન્ડ્સ છે કે જે ઇન્ડિયા બહાર ગયા છે
એ લોકો બી આજે યાદ કરે છે છગનભાઈના સેવસરના નામે. તમે અહીંયા કોઈને બી પૂછો કે છગનનું સેવસર એટલે એટલું ફેમસ છે, તો આવા નવા સેવસર તમને બતાવતા રહે. 100 વર્ષ જૂના વિન્ટેજ સેવસર કે જે વડોદરાની 60-70 100 વર્ષ જૂની હોટલો અમે તમને બતાવીશું આગામી વિડીયોઝમાં. ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરો. એટીએમ ફૂડ સ્ટુડિયો ફેસબુક પેજ બી છે, સેમ નામ છે એટીએમ ફૂડ સ્ટુડિયો, અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, પ્લીઝ અમને ફોલો કરો. અમે ત્યાં નવી નવી રીલ્સ તમારા માટે આવતા રહીશું. વડોદરાનું એવું ફૂડ કે જે વિન્ટેજ ફૂડ છે, ગાયકવાડી ફૂડ છે, બહુ જૂનું ફૂડ છે, જેને કહેવાય 100-150 વર્ષ જૂનું, એ બી અમને તમને બતાવવાનો શોધીને ટ્રાય કરીશું. વડોદરાના ગલીઓ ગલીઓના સેવસર અમે તમને બતાવીશું. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ ફોલો એટીએમ ફૂડ સ્ટુડિયો.